શિક્ષા પર સૌનો એક સમાન અધિકાર છે. રાજાનો દીકરો રાજા બને પણ ગરીબને પણ તેનો હક મળે તે દિશામાં આ કહાની છે. સુરત શહેરથી જે દ્રશ્યો સામે આવ્યા તે વાસ્તવમાં બંધ આંખો ખોલનારા છે. પિતાની આંખમાં આંસુ. બાળકોના ચહેરા પર ખુશી. હિન્દી ફિલ્મની નહીં, શિક્ષાના સેતુને સ્ટ્રોંગ કરતી સુરત શહેરના સ્લમ વિસ્તારની આ રિયલ કહાની છે. સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં મેમ્બર તરીકે કાર્યરત એવા સ્વાતિ શોષા અને તેમની ટીમે નિરાધાર બાળકોના જીવનમાં જ્ઞાનરૂપી ગંગા વહાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. શિક્ષા પર સૌનો એક સમાન અધિકાર છે. રાજાનો દીકરો રાજા બને પણ ગરીબને પણ તેનો હક મળે તે દિશામાં આ કહાની છે. શહેરના સિંગણપુર પાસે આવેલા કોઝવે નજીક શિક્ષણ સમિતિની ટીમ પહોંચી હતી. બાળકો સાથે લાડ લડાવી માતા પિતાને શિક્ષાનો સાચો અર્થ સમજાવી 10 જેટલા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો છે. સત્તાનો સદુપયોગ થાય તો કેટલા લોકોના જીવનમાં પ્રકાશની જ્ઞાનરૂપી ચાદર ફેલાય તેની આ વાત છે. મન હોય તો માળવે જવાય, પણ ક્યાંક પરિસ્થિતિ એવી આવી જતી હોય છે કે મન હોય તોય માળવે નથી જવાતું. આપણી સાથે શિક્ષણ સમિતિના જે પૂર્વ અધ્યક્ષ છે સ્વાતિ સોસાઈ, આપણી સાથે જોડાયા છે. સ્વાતિબેન, આજે સ્કૂલમાં આવ્યા છો, કેટલાક બાળકો પણ આપની સાથે હતા, શું છે પરિસ્થિતિ, કઈ રીતે કામ કરો છો? મારી સાથે અત્યારે 10 બાળકોને અમે એડમિશન અપાવ્યું કે જેઓ સ્લમ વિસ્તારમાં રહેતા હતા અને એના પપ્પા લોકો મજૂરી કામ કરતા હતા, પોતાના બાળકોને ભણાવતા નહોતા અને એમની પાસે પોતાની પાસે કોઈ ડોક્યુમેન્ટ નહોતું અને એમને સમજાવ્યા અને આપણે 10 જણ કન્વિન્સ થયા એટલે આજે એમને એડમિશન અમે અપાવ્યું છે. ખરા અર્થના જે શિક્ષણ સમિતિની જે સેવા હોય છે તમામ લોકો કરતા હોય છે, પણ જ્યારે ફૂટપાથના બાળકોને તમે એક વિદ્યાર્થી તરીકે સ્કૂલમાં લઈ આવો છો, કેવું લાગે છે, કયા અને કયા કારણોસર તમારા મનમાં આવી આશા જાગી? પહેલી વાત તો મને બહુ ખુશી થાય છે અને મને એવું થાય છે કે આપણે જે જગ્યા પર હોઈએ તેનો પૂરો લાભ સામેવાળા વ્યક્તિને મળવો જોઈએ. મા બાપની વાત કરે, કોઈક ભંગાર વીણે છે, કોઈક માંગીને ખાય છે, કોઈ અન્ય કામો કરે છે, કોઈ દસ્તાવેજી પુરાવા એમની પાસે નથી, કઈ રીતે તમે એમને સ્કૂલમાં એડમિશન અપાવો છો બાળકોને? મા બાપ પાસે બી કોઈ પુરાવા નથી અને બાળકો પાસે બર્થ સર્ટિફિકેટ પણ નથી, પરંતુ આરટીઈના નિયમ મુજબ કે કોઈ જગ્યા પર એમના આધાર કાર્ડ માટે કંઈ પ્રોબ્લેમ થતી હોય તો અમે ડીઓ કચેરીમાં પણ વાત કરીને એમનો સપોર્ટ લઈને, કલેક્ટર કચેરીમાં બી વાત કરીને એનો સપોર્ટ લઈને એમને પુરાવા જે પણ ઘટતા હોય તે પૂરા કરીએ છીએ અને બાળકોનું ભવિષ્ય સારું જાય માટેના 100% પ્રયત્ન કરીએ છીએ. ચોક્કસપણે આપણી સાથે સ્વાતિ સોસા જોડાયા હતા, જેમને તમામ જે પરિસ્થિતિઓને છે તેને લઈને તાગ મેળવ્યો હતો. કઈ રીતે તેઓ બાળકોને એડમિશન અપાવે છે, મા બાપ એવા હોય પુરાવા નથી હોતા, કોઈક માંગીને એનું જીવન નિર્વાહ કરતું હોય છે, કોઈક વાસણ વેચતા હોય, તમે એવા ઘણા બધા દ્રશ્યો જોયા છે, પરંતુ જ્યારે તેવા બાળકોને અસલી રૂપે વિદ્યાર્થી જીવન રૂપે જ્યારે તેમને નવું જીવન અપાય છે તો ક્યાંક ને ક્યાંક સ્વાતિ સોસા દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવેલ છે તે ઘણી જ આવકારદાયક છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.